गुड इवनिंग स्टूडेंट, आज पॉइंट नंबर 9 जीरो नाम है अंकारिजा। अंकारिजा का मतलब कष्ट है सुंदर व्यक्ति जे आ काव्य नी अंदर પોતાની જે નાવ છે, નાવ મીન્સ કોઈ સમુદ્રમાં કે નદીમાં ચાલતી નાવની વાત, જે આપણી લાઈફ છે, આ લાઈફ છે, આપણી જિંદગી છે, આપણું જીવન છે, એ એક નદીમાં એક સમુદ્રમાં ચાલી રહ્યું છે। ઘણા બધા કષ્ટો સંકટો જે દરિયાના મોજા રૂપી જેમ વહાણ ઉછળે છે, એ રીતે આપણી લાઈફમાં ઉતાર ચડાવ આવ્યા રહે છે, અને એ પ્રભુને પ્રાર્થના કરવાની કે સારી રીતે મારી નાવને તું હંકારી જશે, ચલાવી જશે, મારી વીણામાં તું બે કોલને વગાડી જશે, અને મારી લાઈફ મારી જિંદગીમાં પ્રભુને આવવા માટે પણ નિમંત્રણ કરે છે। અહીંયા આનો સાહિત્ય પ્રકાર છે પૂર્વી કાવ્ય, અને એના લેખક છે સુંદર, જેમનો જન્મ 12/3/1991 છે। અવસાન છે 13/1991 કવિ વાર્તાકાર વિવેચક ત્રિભુવનદાસ લોહાર, યાદ રાખજો એમનો ઉપનામ છે સુંદરમ। સુંદરમ જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એ કવિ વાર્તાકાર ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લોહાર એમનું ફુલનેમ છે, એમનું ઉપનામ છે સુંદરમ। સુંદરમ કવિ તરીકે જાણીતા કવિનું નામ લખો, આ માગ્ય મુજબમાં મિત્રો પ્રશ્ન આવી શકે છે। સાહિત્યનું સર્જન એમણે કર્યું છે ભરૂચ જિલ્લાના મિયાં માતક એમનું વતન છે। પારંપરિક અભ્યાસ વ્યવસાય અર્થે અમદાવાદમાં રહેલા 1945 થી અવસાન સુધી યોગ સાધના મોટી પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં રહેલા ગાંધીયુગના પ્રમુખ કવિ ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે। વિવેચન નાટક પ્રવાસ નિબંધ અને અનુવાદ ક્ષેત્રે તેમણે કામ કર્યું છે। કાવ્ય મંગલા, કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, વસુધા, રંગદન બાગડિયા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા એમના કાવ્ય સંગ્રહો છે। હીરાકરણી અને બીજી વાતો, કોલકી અને નાગરિકા, પ્યાસી ઉન્નઈ તારીણી એમના જાણીતા વાર્તા સંગ્રહો છે। અર્વાચીન કવિતા તથા અવલોકનના વિવેચન સંગ્રહો, દક્ષિણાયન નામનો પ્રવાસ ગ્રંથ ઉલ્લેખનીય છે। પ્રકૃતિ અને પરમ તત્વની આરાધના એમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો આદિ વિવિધ પુરસ્કાર પ્રાપ્ત થયા છે, અને આ એવોર્ડ મળેલા છે, બરાબર યાદ રાખજો। મહિડા પારિતોષિક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ। આ રચનામાં પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના, ઝંખના મીન્સ ઈચ્છા, આ કાવ્યની અંદર પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના શિવતા ભક્ત હૃદયની ઉત્સુકતા અતિ લાઘવ રીતે અહીંયા સાથે રજૂ થઈ છે। ભક્ત હૃદય ભૂખી સબરી જેવું છે, સબરી રામના દર્શનની ભૂખી હતી, બોર અર્પણ કરીને એને દર્શન સુધા સંતોષી ભોગને ત્યાગી યોગને પામી આ સંસાર સાગરને ઘાટે અહમના દોરડાથી આ શુદ્ર અસ્તિત્વ નૌકામાં બંધાયેલી કવિની ઘાટથી સંતોષ લીધી। એમને કિનારાથી છૂટીને સાગરના શેરે હિલોડવું છે, પરમ તત્વને પામવું છે, એટલે જ કવિ મનના માલિક એવા બંશીધરને કિનારે લંગારેલી, એટલે કિનારે મૂકેલી, લંગારવું એટલે તમે જોશો કે જે પણ દરિયા કાંઠે નાવ છે એને રાંડવેથી બાંધેલી હોય છે, અને રંગારું કહેવાશે એટલે કે નાવને એક કિનારે પાછી ન જાય એટલા માટે દ્વારકા જવો, આપ બેટ દ્વારકા જાઓ એટલે નાવ ઘણી બધી ત્યાં એને લંગારવામાં આવે છે અને બાંધવામાં આવે છે। પણ અહીંયા આપણા કવિ શ્રી સુંદરમ એવું કહે છે કે મને એ જે નાવને કિનારે બાંધી છે લંગારેલી એ મને ગમતું નથી,
મારે આ નાવ શેર કરવી છે, મારા નાવને તમે છૂટી મૂકો, અને એવી તીવ્ર પ્રભુ ઈચ્છા છે, ભગવાનને પામવાની, ભગવાનને મેળવવાની, ભગવાનને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ એમની તીવ્ર ઝંખરા બની જાય છે, અને જે દરિયારૂપી જે નાવને કિનારે બાંધી છે એનું મારે બાંધેલું રહેવું નથી, પ્રભુ મારે તને પામવું છે, એટલે તું મારા જીવનમાં મારા લાઈફમાં આવી અને મારે જે સમુદ્ર કિનારે નદી કિનારે જે રંગારેલી નાવ છે બાંધેલી નાવ છે એને છોડી અને તું મધદરિય લઈ જા, મધદરિય એટલે વચોવચ લઈ જા, એટલે કે છે મારી જિંદગી છે એ સ્થગિત ન રહે. એમને કિનારાથી છૂટીને સાગરના છેડે હિલોડવું છે, પરમતત્વને પામવું છે. કવિ મનના માલિક એવા બંશીધરને કિનારે બાંધેલી હોડીના સાગરના શેરે પોતાની જવાબ વિનવે છે અને વિનંતી કરે છે કે એમને મધદરિયે ફરવું છે. ભગવાન મિત્રો અહીંયા કહેવાનું મીન્સ એ છે કે ભગવાને સરસ મજાની લાઈફ આપી છે, જીવન આપ્યું છે. મનુષ્ય અવતાર ઇઝ બેસ્ટ અવતાર છે, સારા સારું જે અવતાર હોય તો મનુષ્ય અવતાર છે. હે લોકો સુસાઇડ કરે છે, યોગ્ય નથી, કુદરતે તમને સરસ મજાનો અવતાર આપ્યો છે, સારી લાઈફ આપી છે, તો જીવવા માટે છે, એન્જોય માટે છે. શું આવ્યા ને શું લઈ ગયા, શું આવ્યા ને શું ગયા કોઈ ઓળખતો ન હોય તેનો કોઈ મતલબ છે નહીં. જિંદગી મળી છે, કુદરતે આપી છે, તો સુખમાં અને દુઃખમાં વિતાવાનું છે. બધાને કાંઈ સુખ પણ રહેતું નથી, બધાને કાંઈ દુઃખ પણ રહેતું નથી. કભી ખુશી કભી ગમ ના જુદા હોંગે હમ ચાલા ચાલા. ક્યારે પણ એ જિંદગીને માણવાનું છે, પ્રભુ ભક્તિ પણ કરવાની છે, ભજન ભક્તિ પણ કરવાની છે, હે તાજમહેલને પણ જોવાનો છે, કરવાનું પણ છે, લાઈફને વિતાવવાનું કહે છે કે એક દરિયે બાંધી નથી રાખવા. ઘર નોકરી, ઘર નોકરી, કમાણા ભેગું કે થોડું કે એવું જે રીતે જીવન લાઈફને બનાવ્યું છે. જો ઘણા બધા એવા સમાજની અંદર પડ્યા બંશીના બે બોટ વગાડી જા, સરસ મજાની
જેમ કૃષ્ણ કાનોડો મુરલી વંશી વગાવતો હોય અને લોકો એનાથી આનંદિત થઈ જાય એવી તું મારી જિંદગીમાં કઈક બંસીના બોલવે વગાડી જા કઈક સરસ મજાની મીઠી મધુરી મુરલી વગાડી જા કે મારું જીવન છે સુખમય અને હંમેશા મિત્રો વારંવાર કહું છું કે પૈસો જ આનંદ નથી આપી શકતો અહીંયા વાત છે મારી બંસીમાં તે બોલ વગાડી જા પૈસો આનંદ નથી આપી શકતો તન મન અને ધન આ ત્રણેય ભેગું થાય ત્યારે એ શાંતિનો વાસ થાય ખાલી ધન હોય તો નકા ઘરમાં તેમ ગાંડ આવે છે ધન હોય માનસિક ટેન્શન હોય ભેગા થઈ ન શકતા હોય એક દિવસ દવા કોઈની પૂરતી ન હોય દવાખાના એટલે આવતા હોય માનસિક બોજરસન હોય હે ડિપ્રેશનના માણસ આવી જાય એટલે મારી બંસીમાં બે બોલ વગાડી જા મારી વીણાની વાણીને તું જગાડી જા જનજાના જાંજર પહેરીને પધાર પિયા કામના કમાળ મારા ડોળી જા મારા હૃદયના દ્વાર છે કામ ક્રોધ લોભ મોહ અને મત્સ્ય એ મુકાવ્ય પહેલા તૈયાર હોય આ છુપા છ શત્રુઓ છે શું છે આ છુપા છ શત્રુઓ છે જે હરેક મનુષ્યમાં છે હરેકને કોઈ ને કોઈ વાતનો મોહ છે હરેકને કોઈ ને કોઈ વાતની લગની છે કોઈ ઈચ્છા છે કોઈ ખ્વાઈશ છે કોઈને કંઈ જોતું છે કોઈ કોઈને મળ્યાનો સંતોષ એથી વધારે જોઈએ છે એટલે એ મારા કામના દરવાજાને તું ખોલી જા જે કંઈ તું આપ એનાથી સંતોષ થાય ઘણા બધા માણસોને ઘણું બધું કુદરત આપી દે છતાં સંતોષી જીવડો નથી અને ઘણા બધા માણસો માત્ર નળિયાવાળા મકાનમાં રહેતા હોય તો એ સંતોષી હોય છે પણ આપણે જાજી અપેક્ષાઓને રાખીએ છીએ ત્યારે કોઢેલી પાપણના પડદા ઉપાડી જરા સોનેરું સોનું બતાવી દું જા સોનું એટલે સ્વપ્ન મારી જે આંખોના પોપચા બંધ છે કદાચ હું તને નથી જોઈ શકતો હું માત્ર સપના રૂપે પણ તું આવ ભગવાન જો કોઢેલી પાપણના પડદાને ઉપાડી જરા સોનેરી એટલે સરસ મજાનું સોના જેવું હે સોરણું તું બતાવી જા સોરણું એટલે એક સપન તું બતાવી જા સુની સરિતાને તીર પહેરી પીતાંબરી સુની સરિતા સુની એટલે એકદમ શાંત અને સરિતા એટલે નરી પીતાંબરી જે સુની પડી છે સરિતા નદી અને એ નદીના કાંઠે જેમ નાવ પડી જ્યારે નાવ બંધ પડી હોય ત્યારે એનું નાવિક છે ને ધંધા વગરનો વિચાર પેસેન્જરોની રાહ જોતો ત્યાં નાવ સુની છે ને ક્યારે પેસેન્જર આવે ને ક્યારે ગઈ છે અને આ નાવને હંકારો આગળ ચલાવું કોઈ પણ ગાડી છે કે કોઈ પણ વાત પણ પેસેન્જર વગર એ ગાડી આવતી પેસેન્જરની જરૂર છે એમ હે કુદરત હે પિયા હે પ્રભુ તું એ પેસેન્જર રૂપે બનીને પણ આ મારા સુની સરિતામાં પડેલી નાવને તું હંકારી જા તું ચલાવી જા અહીંયા જે કિનારે પડેલી છે એ મને ગમતી નથી એના અનુસંધાને આપણા જીવન લાઈફની વાત કરવામાં આવે છે કે આપણી જિંદગી માત્ર ખાવું પહેરવું ફરવું અને શું એ જિંદગી લાઈફ નથી સારા માણસ બનવું સારી જિંદગીને વિતાવી સારા સંબંધોને બનાવવા સારા રિલેશન બધા સાથે રાખવા
આવા પાંચ જણામાં આપણી નામના થાવી સમાજમાં નામ કરવું, માતા પિતાના સપનાઓને સાકાર કરવા, કદાચ આપણે કાળ હોય કે ન હોય દુનિયા આપણને યાદ કરે, આનું જીવન જીવવા કહેવાય. જિંદગીને માણી લો, હે, આ તો જિંદગી છે. ભગવાને સરસ મજાનો અહીંયા અવતાર આપ્યો છે, પણ શું આવ્યા શું ગયા એનો કોઈ મતલબ છે નહીં. દિલનો દડુકો રમાડી પૂજા, દડુકો એટલે દડો, મારા દિલ રૂપી જે દડો છે ને એને તું રમાડી જાય, એમ તું એને રમાડ. ભૂખી સબરીના બોર એક એક આરોગી, આરોગી એટલે ખાઈ રે, આરોગી એટલે ખાવું કે જમવું, ખબર છે. સબરી હતી ને સબરી, રામાયણની પ્રસંગની વાત છે, સબરી એની વાત છે. તમને કોઈ સબરી કોણ હશે? રામાયણના પ્રસંગની વાત કરું તો સબરી છે એક વૃદ્ધ સ્ત્રી છે, પણ રામ શ્રી રામની ખૂબ જ મહાન ભક્ત હતી. એ એક બે દિવસથી નહીં, વર્ષોથી શ્રી રામની વેટ કરતી હતી, રાહ જોતી હતી. દરરોજ વિચારી છે ને એ બોરા લઈ આવે, અને એ બોરા ચાખે કે મીઠું છે ને ખાટું, એટલે ફેંકી. કારણ કે મારા રામને એ બોરું ખાટું ન લાગવું છે, મારો રામ આવશે આજની તો કાલ એની એવી એમ કહેવાય કે ઈચ્છા, અને એવી એની ભક્તિ અને એવી એની શક્તિ હતી. કે એક દિવસ રામ છે સબરીની ઝૂંપડીએ બંધાય, અને વર્ષો પછી જે ઇંતજાર છે પૂર્ણ થતો, એ સબરી રાજીને રેડ થઈ ગઈ, વાહ મારા રામ મારી ઝૂંપડીએ બંધાય રહે. જેમ ગરીબ વ્યક્તિ છે એનાની મોટા માણસ નું આવું આપણે પાઠ ભણાય, અને એ મોટા માણસ નું આવું અને એ રામને જોઈને પ્રફુલ્લિત થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે, અને રામને એ બોર આપે છે. રામ છે સાચી પોતાની ભક્તની ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે, એટલે બોરાને આરોગ્ય છે. લક્ષ્મણજી બાજુમાં બેઠા છે, લક્ષ્મણજી મોટું બગાડે છે, એ બેઠા બોલે પણ જે વ્યક્તિ મારો 15 વર્ષથી ઇંતજાર કરે છે અને મને ખાટું બોરું ન લાગે એની કાળજી રાખીને એને ખાટા બોરા ખાધા છે ને નાખી દીધા છે, અને મીઠા મીઠા બોરા મારી હવે જે જન્મ જન્મની ભૂખી જે સબરી હતી, એ સબરીની ભૂખને તમે પૂરી કરી, એના ગોરાને તમે આરોગ્યા, હે પ્રભુ હું પણ જન્મ જન્મનો તમારો ભૂખ્યો છું, તમે મને દર્શન આપો તો કઈ જ નહીં, પણ હું તને યાદ કરી શકું, હું તારું સ્મરણ કરી શકું, હું તારામાં વિશ્વાસ રાખી શકું, મારા લાઈફને તમે સુધારી શકો, તારી માટે મને સવાર સાંજ બે ટાઈમ દીવા અગરબત્તી કરવાનો સમય મળે, તારી ભજન કીર્તન કરી શકું, કોઈ દવાખાનામાં પૈસા વેડફાય નહીં, આ ભક્તિ છે, આ મારી જીવન રૂપી નાવને તું આગળ લઈ જા. કાટે બંધાણી મારી હોડી વછોડી જા, વછોડી જા એટલે છોડી જા, ઘાટે એટલે કિનારે. જે કિનારે મારી હોડી બંધાણી છે
એને હે પ્રભુ હે ઈશ્વર તું છોડીને મતદરિય લઈ જા, મારે આવું બંધન રૂપી જીવન જીવવું નથી, આ તો અહીંયા નહીં તે મને બાંધી રહ્યો, અહીંયા નહીં મારે જિંદગી જીવી, ના મારી જિંદગી તો પક્ષી જેમ ઉડવાની છે, આ દુનિયાને નિહાળવાની છે, આ લાઈફને માણવાની છે, એક જગ્યા સ્થિર રહીને મારે રહેવું નથી, મનના માલિક તારી મોજના હલેશ, તું તો મારા મનનો માલિક છે ઈશ્વર, તારા મારી મોજના હલેશે ફાવે ત્યાં એને તું હંકારી જા, એને તું હંકારી જા, મારી વંશીમાં બે બોલ વગાડી દો, હે ઈશ્વર તું મારા મનનો માલિક છે, તારા વિના તો મારી આંખે ન પડે અને તારા વગર તો મારી સવારે ન પડે, તું ધારે છે તો એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તું જ્યાં જાઓ ત્યાં દૂર દૂર સુધી જો કે મનના માલિક તારી મોજના હાલે છે, તને જેમ મોજ આવે તને જેમ આનંદ આવે તેમ ફાવે ત્યાં એને હંકારી તું જા, તને જ્યાં ફાવે ત્યાં તું દૂર લઈ જા. અને મિત્ર 100% વાત છે, આપણી નાવને આપવા વાળો કુદરત છે, ઈશ્વર છે, આપણને સુરેન્દ્રનગરમાં લાવવા વાળા, સુરેન્દ્રનગરમાંથી અમદાવાદ કે મોટા શહેરમાં કે વિદેશમાં લઈ જવા વાળો આપણી નાવ આપવા વાળો એ જ. માણસ કહેતા હોય છે કે ક્યારેક જો મોત ક્યાંય જવું હોતું નથી કે મારો હજી બેફતો બિચારો જાતો નહોતો, એનો ભયબંધ આવ્યો, એને કીધું ને હાલે હમણાં 1.5 કલાકમાં જઈને પાસ આવી દઈ ગયો અને આવો બનાવ પટના બની અને બિચારો એક્સપાયર થયો, એટલે મોત છે ને મેં તમને હાલી ચાલીને બોલાવતું હોય છે, જ્યાં લખ્યું છે ત્યાં જવું જ પડે છે, એ નાવ આંકવા વાળો એ આપણો ઈશ્વર છે, આપણે ક્યાંય જવા માંગતા નથી, ક્યારેક ક્યારેક આપણે જવાય ન માંગતા હોય, આપણે અહીંયા બેવાય ન માંગતા હોય અને અહીંયા બેઠી અહીંયા ઘટના એવી ઘટે છે અને આપણે એને નિમિત્ત કહીએ છીએ, એ બિચારા અહીંયા અમદાવાદ ક્યારે જવાય નહીં નહોતા, તે દિવસ ગાડી ન આવ્યો એટલે બિચારા એક રાત રોકાણા જીમને એક દી રોકાણ એક દી મોડું થયું, 5 જ મિનિટ એમ કહેતા 5 જ મિનિટનો ફેર પડ્યો, હું જ્યાં પહોંચ્યું ત્યાં વાત ના છે, 5 મિનિટ જો ગયેલો હોત ને, પણ એ આપણે હાથની વાત જ નથી, 5 મિનિટ શું 1 મિનિટ આપણા હાથની વાત, એ નામ આપવા વાળો તો એ છે, એને ખબર જ છે બધું નિમિત્ત જ છે, પણ એ કોઈ ગુનેગાર બનતો, એટલે આ મારી લાઈફમાં આ મારી જિંદગીમાં હે મારા પ્રભુ હે મારા મહાકાલ તું આ મારી નાવને તને જેમ મોજ આવે એમ, તને જેમ યોગ્ય લાગે એમ, તને મારી માટે જે હિત લાગે એમ તું મારી નાવને હંકારી જા, મારી જિંદગીમાં મારી લાઈફમાં બે વિનાના બે બોલને તું વગાડી જા, મારી જે નાવ છે આ સ્થગિત પડી છે ઘાટે એ મને ગમતું નથી, મારી નાવને તું હાંકતો રહે ફરાવતો રહે એ મને ગમશે, પણ એક જગ્યાએ પડેલી નાવ મને ગમતી નથી, આવું સરસ મજાનું સુંદરમ રચિત આ ઉર્મી કાવ્ય મિત્રો અહીંયા પરિપૂર્ણ કરી છે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા ફરી પોઈન્ટ સાથે મળશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ભણતા રહો, ઓફલાઈન પણ ભણતા રહો, સ્વાધ્યાય લખી અને મંગળ